Yes, students. Good morning. चलो गेम सो बजा जन वेरी गुड चल तो विद्यार्थियों अबे आपने लास्ट लेक्चर में आपने जो यूनिट 3 छे फॉर सॉरी हाउ एंड व्हाट चलो आपने यूनिट 3 નું નામ શું છે હાઉ એટલે લડિયા એટલે લડને વોટ એટલે જીત્યા એટલે શું થશે લડિયા અને જીત્યા બરાબર આપણે યુનિટ 3 નું નામ છે હાઉ એન્ડ વોટ એટલે કે લડિયા અને જીત્યા चलो हमें आपने लास्ट लेक्चर में एक्टिविटी 1 एक्टिविटी 2 और एक्टिविटी 3 से तो कंप्लीट कर लिया थी बराबर એટલે આપણે એક્ટિવિટી 3 સુધી છે તે કમ્પ્લીટ ઓલરેડી થઈ ગયું છે તો આજના લેક્ચર માં આપણે શું જોવાનું છે તો જોઈએ ચલો આજે આપણે જોવાનું છે એક્ટિવિટી 4 બરાબર શું જોવાનું છે એક્ટિવિટી 4 એટલે કે આપણા યુનિટ ની સ્ટોરી હવે આ જે યુનિટ નું નામ છે હાઉ એન્ડ વોટ લડિયા અને જીત્યા ઇના સુકામ છે તો એની સ્ટોરી છે આપણે આમાં જોવાની છે તો એક્ટિવિટી 4 ચલો સ્ટોરી નું નામ છે બિરજુ ધ બ્રેવ બરાબર સ્ટોરી નું શું નામ છે બિરજુ નામ છે ધ બ્રેવ એટલે કે બહાદુર બ્રેવ નો અર્થ શું થશે બહાદુર બિરજુ ધ બ્રેવ તો એનો ગુજરાતી શું થશે બહાદુર બિરજુ બરાબર બિરજુ ધ બ્રેવ એટલે કે બહાદુર બિરજુ ચલો એ સુધી ક્લિયર બધાને બીજો તપે એટલે બહાદુર બીજો ચલો તો હવે આપણે સ્ટોરી સ્ટાર્ટ કરીએ ક્લિયર ચલો હવે આપણે સ્ટોરી માં જોઈએ શું કીધું છે તમારે અત્યારે આમાં જ ધ્યાન રાખવાનું છે બરાબર ટેક્સ્ટ બુક તમારે ભેગી કોલી અત્યારે લખવાની નથી હું જ્યારે જોવાનો સમય દઉં ત્યારે તમારે ટેક્સ્ટ બુક ખોલવાની છે ચલો તો બધાને ધ્યાન છે હવે શું કીધું છે ધેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન્સ ચલો શું કીધું છે There was a small village in the mountains. चलो there એટલે ત્યાં was એટલે હતું small village એટલે કે નાનું ગામ બરાબર small village એટલે શું થશે નાનું ગામ ચલો in the mountains ચલો in the એટલે near the mountains એટલે કે પર્વતો બરાબર mountains એટલે શું થશે પર્વતો એટલે શું કીધું છે There was a small village in the mountains. એટલે કે પર્વતોની વચ્ચે બરાબર એક નાનું ગામ હતું ક્લિયર શું કીધું છે પર્વતોની વચ્ચે એક નાનું ગામ હતું આજુબાજુ પર્વત હોય એટલે પર્વતોની વચ્ચે પર્વતોની અંદરની સાઈડ છે એ શું હતું એક ગામ બરાબર ચલો પહેલા એ સમજાવી શું કીધું છે There was a small village in the mountains. કે પર્વતોની અંદર એટલે કે પર્વતોની વચ્ચે એક નાનું ગામ હતું The name of the village was Surajpur. चलो शुरू की दूसरा पढ़ में. The name इसलिए के नाम of the village के लिए के गांव. बराबर शुरू की दूसरा the name इसलिए के नाम of the village के लिए के गांव. Was इसलिए हम Surajpur इसलिए के Surajpur. समझान शुरू की दूसरे. The name of the village was Surajpur. के ते गांव की नाम से ते Surajpur શું કીધું છે આપણે અને મુક્ત વિલેજ સુરજપુર કે જે તે પર્વતોની વચ્ચે ગામ નાનું હતું કે નાના ગામનું નામ શું હતું સુરજપુર હતું શું હતું સુરજપુર ચલો એસ કે ક્લિયર બધાને ઓકે ત્યાર પછી શું કીધું છે જોઈએ ધે વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સુરજપુર ચલો ધે એટલે ત્યાં વોઝ એટલે હતું અ બિગ ફોરેસ્ટ એટલે કે મોટું જંગલ બિગ એટલે મોટું ફોરેસ્ટ એટલે જંગલ શું કીધું છે ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ ધેર એટલે ત્યાં વોઝ એટલે હતું બિગ ફોરેસ્ટ એટલે કે મોટું જંગલ ઓલ અરાઉન્ડ એટલે કે બધી જગ્યાએ બરાબર ઓલ અરાઉન્ડ એટલે બધી જગ્યાએ સુરજપુર એટલે કે સુરજપુર એટલે કે સુરજપુર ગામ છે તેની બધી જગ્યાએ આજુબાજુમાં શું હતું મોટું જંગલ ક્લિયર ચલો શું કીધું છે આપણે જોઈએ ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ ઓલ અરાઉન્ડ સુરજપુર કે સુરજપુરની આજુબાજુમાં સુરજપુરની બાજુમાં બધી જગ્યાએ મોટું જંગલ આવેલું હતું એટલે કહેવાય માને છે કે સુરજપુર પર્વતીય વિસ્તારમાં પર્વતની વચ્ચે આવેલું હતું અને પ્લસ સુરજપુરની આજુબાજુમાં ક્યાં શું હતું જંગલ બરાબર મોટા મોટા જંગલો આવેલા હતા અને એની વચ્ચે એક ગામ હતું તો એ સ્વર્ણ શું છે ચલો અહીંયા સુધી ક્લિયર બધાને ઓકે સમજે
પિપર બહુવચન શબ્દ છે આપણે પણ લીધેલ છે ચલો પિપર એટલે લોકો ઇન સુરજપુર એટલે કે સુરજપુરમાં જે લોકો રહેતા હતા બરાબર પિપર ઇન સુરજપુર એટલે કે સુરજપુરમાં જે લોકો રહેતા હતા વે હેપી ચલો હેપી એટલે ખુશ ક્લિયર શું કીધું છે પિપર ઇન સુરજપુર વે હેપી કે જે સુરજપુરમાં જે લોકો રહેતા હતા તે લોકો કેવા હતા હેપી હતા એટલે કે ખુશ હતા चलो समझाओ बताए बराबर शुभ की तुझे पीपल के सूरजपुर वह है कि सूरजपुर में जो लोग रहता था ते लोगों हैप्पी रहता ते लोगों खुश रहता चलो त्यार पर चलो पढ़ने शुभ की तुझे चलो जो ही क्लियर चलो दे वर्क द हार्ड एंड ग्रीव गुड क्रॉप्स क्लियर शुभ की तुझे दे वर्क द हार्ड एंड ग्रीव गुड क्रॉप्स चलो अब ऐसे की तुझे चलो जो ही ધેય એટલે કે તેઓ વર્ક ધ હાર્ડ ચલો વર્ક ધ હાર્ડ એટલે કે મહેનત કરવી બરાબર શું કીધું છે ધેય વર્ક ધ હાર્ડ એટલે કે તેઓ ખૂબ જ મહેનત કરતા હતા બરાબર શું કીધું આપણે ધેય વર્ક ધ હાર્ડ એટલે કે તેઓ ખૂબ જ મહેનત કરતા હતા એન્ડ ગ્રીવ એટલે ઉગાડ ગ્રીવ એટલે સુખાસે ઉગાડ ગુડ ક્રોપ્સ એટલે કે સારો પાક બરાબર આપણે જે અનાજનો પાક ઉગાડીએ ને ખેતરમાં એની વાત કરી છે બરાબર એટલે શું કીધું છે આપણે હે વર્ક હાર્ડ એન્ડ ગ્રીવ ગુડ ક્રોપ્સ ચલો તો અહીંયા જે બતાવ્યું હે વર્ક હાર્ડ એટલે કે તેઓ ખૂબ જ મહેનત કરતા હતા એન્ડ ગ્રીવ ગુડ ક્રોપ્સ અને તે લોકોએ સારો પાક ઉગાડ્યો હતો બરાબર બધા લોકો એક સાથે મળીને મહેનત કરે तो हवे रिपीट कराओ छो एक तरह का चलो यूनिट 3 हाउ टेन वन एक्टिविटी 4 यू स्टोरी छे बिरजू दवदेव એટલે કે બહાદુર બિરજુ બરાબર સ્ટોરી નું નામ શું છે બિરજુ દવદેવ એટલે કે બહાદુર બિરજુ ચલો હવે શું કીધું છે ધેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન્સ ચલો ધેર વોઝ અ સ્મોલ વિલેજ ઇન ધ માઉન્ટેન્સ એટલે કે પર્વતોમાં એક નાનું ગામ હતું બરાબર શું કીધું છે They was a small village in the mountains. ये के पर्वतों में एक नानी गांव था। The name of the village was Surajpur. बराबर शुरू किया था पढ़ने। The name of the village was Surajpur. अबे ते जे गांव में तो ते गांव में नाम शुरू हुआ था Surajpur. बराबर पर्वतों में जे गांव आवे लोग ते गांव में नाम शुरू हुआ था Surajpur. क्या तो सीन की पूछे? They was a big forest all around Surajpur. बराबर there was a big forest all around Surajpur એટલે કે સુરજપુર ની આજુબાજુમાં સુરજપુર ની આસપાસ મોટા જંગલો આવેલા હતા બરાબર there was a big forest all around Surajpur કે સુરજપુર ની આસપાસ એટલે સુરજપુર ની આજુબાજુમાં મોટા મોટા જંગલો આવેલા હતા પીપલ ઇન સુરજપુર were happy ચલો શું કીધું છે પીપલ ઇન સુરજપુર were happy કે જે સુરજપુર માં જે લોકો રહેતા હતા તે ખુશ હતા બરાબર સુરજપુરમાં જે લોકો રહેતા હતા તે કેવા હતા ખુશ હેપી હતા સમજાવો બધા સુરજપુરમાં જે લોકો રહેતા હતા તે ખુશ હતા ધે વર્ક હેડ એન્ડ ગ્રીવ ગુડ ક્રોપ્સ ચલો પછી શું કીધું છે ધે વર્ક હેડ એન્ડ ગ્રીવ ગુડ ક્રોપ્સ ચલો ધે વર્ક હેડ એટલે કે તેઓ ખૂબ જ મહેનત કરતા હતા ક્લિયર તેઓ ખૂબ જ મહેનત કરતા હતા એન્ડ ગ્રીવ ગુડ ક્રોપ્સ એટલે શું થશે અને તેઓએ તેની મહેનતથી સારો પાક ઉગાડ્યો હતો હવે જો સંજોગોની આસપાસ આવે તો હરિયાળું જ કામ બરાબર એટલે શું કીધું છે ધે વર્ક હાર્ડ તેઓ ખૂબ મહેનત કરતા હતા એન્ડ ગ્રીવ ગુડ ક્રોપ્સ અને તેઓએ સારો પાક છે તે ઉગાડ્યો હતો
જોઈ લો બરાબર ત્યાર પછી આપણે બીજો પેરેગ્રાફ જોઈએ ચલો કેવો પેરેગ્રાફ જોઈએ કે જાવો કે બરાબર એટલે શું કીધું છે હી વોઝ વેલ્ધી ટુ તે
he was very interested as a example of the matter. Based on that, they are not a superior shepherd. But he was not a brave. But he was not brave. चलो बट इतने कौन जो बट मैं कितना समझाएगा जो कौन मैं बट इतने कौन कौन है बराबर कौन ही है लेके वोज नॉट लेके कौन तो ब्रेव है लेके बाहर घुमाए मिट्टी दूध से ब्रेव है सुबह से बाहर बट ही वोज नॉट ब्रेव कौन ते बहादुर नॉट शुभ विषय बट ही वोज नॉट ब्रेव पर ते बहादुर नॉट तो हो गया क्या स्टोरी उन आपके लिए कुछ बिरजू ने अपने वीडियो के की दुआ से तो अपने आज की स्टोरी जैसे सब कुछ तो अच्छा खबर अत्यार आपने सुन की तो चाहिए कोई चल जाए कि बिरजू ऊंचो और सुंदर छोटा हो तो साथ ही साथ ते समृद्ध कौन हो तो कौन जो पढ़ ना था मिल गए बोल सो ऐसे कौन टू ऐसे कौन है वो ऐसे कौन है तो समय ऐसे समझ गए क्या क्या समय बट ही वाज नॉट ब्रेव पर दे बहादुर नो चलो क्लियर बता दे He was afraid of even the mouse. जब ये लेके वो से क्या हो तो afraid of इतने थी डरू बराबर afraid of इतने सुधा से थी डर अपने को डर लग के बीत लग के तो इंग्लिश में सुनते हैं afraid of चलो he was afraid of ते डर तो हो even the mouse बराबर even थी the mouse से लेके उन्दर ते उन्दर थी कौन डर तो बराबर शुभ क्यों चहे? He was afraid of even a mouse. ते एक उंदर थी कौन है घर तो? बराबर शुभ क्यों चहे? He was afraid of even a mouse. ते उंदर थी कौन? घर तो. चलो तू क्लियर बताने समझा? ते उंदर थी कौन? He never went out at night. चलो he had been ते never at night क्या रही थी? Never at night क्या से? क्या रही? चलो वेन आउट इसे बाहर चलो एट नाइन में के रात में बराबर एट नाइन के लिए सुखा से रात में पढ़ सुखे दूसरे ही ने वो वेन आउट एट नाइन चलो ये हम कहाँ से इतने रात्रि क्या ही पर बाहर चलो तो नहीं बराबर ही ने वो वेन आउट एट नाइन इसलिए तेरा रात्रि क्या ही पर बाहर चलो तो चलो तो क्लियर बता दे सुन सुन दूसरे इन नेवर वेंट आउट एट नाइट मैंने कहती रात है क्या है वो बाहर चलो तो नहीं चलो तो क्लियर बता दे ओके चलो त्याग बस सुन सुन दूसरे द चिल्ड्रन टीस्ट द बिरजू द कमल चलो द चिल्ड्रन ने लेके बाढ़ को टीस्ट ने लेके हेरा को अथवा तो पचू चलो द चिल्ड्रन टीस्ट बालको तेने हैरान करी ने बोला अपन तो तेने पछो तमे लोग कोई ने केम सॉरी करो कोई छोको ए रीते बालको छे ते बिरजु ने हैरान करी ने सु केता पछो सु केता बिरजु तकावट बराबर बिरजु तकावट चलो तकावट ते सु थासे डर बराबर डर को बाल कोई ने केम केता कारण के ते उंदर थी पण दी એટલે સુ કીધું ઈ વોઝ અફ્રેડ ઓફ યોર માઉસ તે ઉંદર થી પણ ડરતો He never went out at night. The child को रात में बाहर चलते हैं। The children teach them. बाहर को तीन हैरान करता था तो पंच होता। मैंने शुरू किया था। बिरजू तक आवर। मतलब के डर को बिरजू। मतलब शुरू किया था। बिरजू तक आवर। मतलब के डर को बिरजू। चलो तो पहला बिजो के लिए मैं एक बार रिपीट करूँ शुरू। यार कैसे कमेंट जो एक क्लियर चलो सुखी तुझे बिरजू भैया को मैं ऑल्सो लिव इन सूरजपुर बराबर आपने क्या कहते हैं बिरजू भैया को मैं बिरजू एक युवा मारा सो ऑल्सो लिव इन सूरजपुर मैं लेके एक कौन सूरजपुर में रहते हो बराबर बिरजू एक युवा मारा सो तो युवा छोटा हो तो ते पर क्या रहते हो तो सूरजपुर में रहते हो ही वाज टॉल एंड हैंडसम ते ऊंचो और सुंदर हो बराबर ही वाज टॉल एंड हैंडसम ते ऊंचो और सुंदर He was wealthy too. ते समृद्ध अथवा तो पैसादार पण हतो बराबर He was wealthy too એટલે કે તે સમૃદ્ધ અથવા તો પૈસાદાર પણ હતો But he was not brave. ચલો શું કીધું છે? But he was not brave. પણ તે બહાદુર ન હતો. બરાબર સુંદર હતો, ઊંચો હતો, સમૃદ્ધ હતો, પણ
માટે બહાદુર નહોતો. He was afraid of Ivan the Mouse. તે એક ઉંદરથી પણ ડરતો હતો. શું કીધું છે? He was afraid of Ivan the Mouse. તે ઉંદરથી પણ ડરતો હતો. He never went out at night. તે શું કીધું છે? He never went out at night. તે રાત્રે ક્યારેય પણ બહાર નીકળતો નહીં. અથવા તે રાત્રે ક્યારેય બહાર જતો નહીં. ત્યાર પછી the children teased him. બાળકો છે તેને હેરાન કરીને બોલાવતા અથવા તો બાળકો તેને પજરીને બોલાવતા. શું કહેતા? બિરજુ ડરપોક. એટલે કે ડરપોક બિરજુ. બરાબર? અથવા તો બિરજુ ડર ડરપોક બિરજુ એમ કહીને બોલાવતા. ઓકે, ચાલો તો આ બીજો પેરેગ્રાફ પણ એક વખત જોઈ લો. મેં જે શબ્દનું ગુજરાતી લખેલું છે તમે પણ એવી રીતે ગુજરાતી તમારા ટેક્સ્ટબુકમાં લખી લો. ચલો આ ટેક્સ્ટબુક ખોલીને તમે જોઈ શકો છો. જોઈ લો. ચાલો આપણે બાકીની સ્ટોરી છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઠીક છે, થેન્ક યુ.